हेलो स्टूडेंट्स, आज आपणे चैप्टर नंबर 8 मानव स्वास्थ्य अने रोग एमां रिविजन करीशुं। जेमां आपणे टॉपिक लईए छे के एड्स नो जे रोगकाळा छे एटले के एचआईवी, ए केवी रीते मानव कोषनी अंदर दाखल थाय छे अने एमां एनी संतति जे छे एनी अंदर वधारो करे छे, एटले के एड्स ना जे रोगकाळा छे एनी क्रियाविधि जोईए। તો આપણને ખબર છે કે એચઆઈવી વાયરસ આપણા શરીરમાં દાખલ થયા બાદ સૌ પ્રથમ એ મેક્રોફેઝની અંદર એન્ટર થાય છે। તો સમજો કે આપણો કોષ છે આ છે મેક્રોફેઝ। તો સૌ પ્રથમ જે વાયરસ છે આપણને ખબર છે કે એની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ શું છે, આરએનએ। તો આનું માત્ર જનીન દ્રવ્ય ક્યાં દાખલ થશે, મેક્રોફેઝની અંદર। શું છે વાયરસનો આરએનએ? તો વાયરસની પાસે તમને ખ્યાલ છે કે એક ઉત્સેચક છે જેના આપણે કહેતા હતા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક। આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક આ જે વાયરલ આરએનએ છે એને શેમાં ફેરવશે, વાયરલ ડીએનએની અંદર કન્વર્ટ કરશે। કોણ? તો રિસ્ટ્રિક્શન સોરી રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક, જેને આપણે આરટી તરીકે લખીએ। તો આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું કરશે, તો વાયરલ જે આરએનએ છે એને વાયરલ ડીએનએમાં ફેરવશે। તો બની ગયું વાયરલ ડીએનએ। ત્યારબાદ આ વાયરલ ડીએનએ એ આપણો જે આ મેક્રોફેઝ છે, આજે કોષ છે એને આપણે શું કીધું, મેક્રોફેઝ, રાઈટ? મેક્રોફેઝ ની અંદર આપણું જે આ ડીએનએ છે એની સાથે જઈ અને આ વાયરલ ડીએનએ શું થઈ જશે, અટેચ થઈ જશે આ રીતે। અને ત્યારબાદ આ વાયરલ ડીએનએ નું શું થશે, અભિવ્યક્તિ થશે અને શું બનશે, આરએનએ બનશે, પ્રોટીન બનશે, આ રીતે નવી સંતતિ શું થશે, તૈયાર થશે। તો દાખલ તો માત્ર શું થાય છે, જનીન દ્રવ્ય, પણ એ પછી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ઉત્સેચકની મદદથી એ ડીએનએમાં ફેરવાશે, એ ડીએનએ આપણા ડીએનએ સાથે જોડાઈ જશે અને ડીએનએ અભિવ્યક્ત થશે અને પછી શું બનાવશે, આરએનએ, એની ફરતે પ્રોટીન ગોઠવાશે અને ફરી પાછી વાયરસ નવી સંતતિ શું થશે, તૈયાર થશે। તો આ શું બની ગઈ, નવી સંતતિ। હવે આ જે નવી સંતતિ છે શું થશે, માઇક્રોફેઝમાંથી મુક્ત થશે। હવે કોણ ઇન્ફેક્ટ કરશે, તો આ જશે સીધું ટી લસિકા કોષો। અહીંયા પણ સેમ પદ્ધતિ, ટી લસિકા કોષોમાં પણ એની સંખ્યામાં શું થાય છે, વધારો થશે આ રીતે, પણ ફરક એટલો છે કે અહીંયા આગળ જ્યારે મેક્રોફેઝમાં દાખલ થાય છે તો વાયરસની જે સંતતિ ઉત્પન્ન થશે એ અહીંયાથી મુક્ત થતી રહેશે, પણ મેક્રોફેઝને કોઈ નુકસાન પહોંચતું નથી અને કોઈ જ નુકસાન થતું નથી। એટલે મેક્રોફેઝ જે છે એ એચઆઈવી ના કારખાના તરીકે વર્તે, રાઈટ? એ સતત શું કરશે, નવી સંતતિ ઉત્પન્ન કરશે। જ્યારે ટી લસિકા કોષો આ શું થાય છે, નાશ પામે। જ્યારે આ વાયરસ આમાંથી મુક્ત થશે ત્યારે ટી લસિકા કોષો શું થશે, નાશ પામશે, પરિણામે ટી લસિકા કોષો ની સંખ્યા શું થાય, ઘટે। આપણને ખબર છે કે ટી લસિકા કોષો એ રોગપ્રતિકારક તંત્રનો મુખ્ય ઘટક છે, એ રોગપ્રતિકારકતાની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે। જો એની સંખ્યા ઘટી જશે તો હવે એવા રોગકારકો જે સામાન્ય વ્યક્તિને લાગુ પડતા નથી તે અહીંયા ઇઝીલી દાખલ થઈ જશે, જેમ કે વાયરસ છે, ફૂગ છે, કુપ્લાઝમા છે, રાઈટ? તો આવા બધા રોગકારકો શું થાય, ઇઝીલી દાખલ થઈ શકે છે અને વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ શું થઈ શકે છે, ઘટી શકે છે। તો આ રીતે એચઆઈવી વાયરસ આપણા શરીરની અંદર દાખલ થઈ મેક્રોફેઝમાં દાખલ થશે, નવી સંતતિ ઉત્પન્ન કરશે
ત્યારે તિરસિકા કોષમાં દાખલ થશે. તિરસિકા કોષોની સંખ્યામાં શું થાય? ઘટાડો થાય અને રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તો આ રીતે શું થશે? એચઆઈવી વાયરસની ક્રિયાવિધિ થાય. ધન્યવાદ.